दोस्तों आगळ વધીએ પહેલા સબસ્ક્રાઇબ બટન જરૂરથી દબાવો અને હા બેલ બટન પણ જ દબાવો જેથી દરેકે દરેક વિડિયો જલ્દી મળી શકે। આપણે કેમિસ્ટ્રીનું જે બીજું ચેપ્ટર છે એ શરૂ કરવા માટે જઈ રહ્યા છીએ, પરમાણુનું બંધારણ। મિત્રો યાદ રાખો કે આજે બીજું ચેપ્ટર આપણે લઈએ છીએ પરમાણુનું બંધારણ, એમાં કેટલીક બાબતો એ પ્રથમ પ્રકરણ સાથે સંકળાયેલી છે। રસાયણ વિજ્ઞાનની કેટલીક પાયાની જે સંકલ્પનાઓ છે એ આપણું પ્રથમ ચેપ્ટર છે। જો મિત્રો આપણું ચેપ્ટર છે પરમાણુનું બંધારણ અથવા સ્ટ્રક્ચર ઓફ એટમ। હવે આપણે પરમાણુના બંધારણની જ્યારે વાત કરીએ છીએ તો પરમાણુ એ શું છે, અને આપણે કેમિસ્ટ્રી ભણવા જઈ રહ્યા છીએ, કેમિસ્ટ્રી ભણીએ છીએ, તો કેમિસ્ટ્રીની અંદર રસાયણ વિજ્ઞાનની અંદર આપણે એવું કહીએ છીએ કે રસાયણ વિજ્ઞાન એટલે જુદા જુદા રસાયણો, અને રસાયણો એશાના બનેલા હોય તો તત્વ અથવા સંયોજનના બનેલા હોય। તત્વ અને સંયોજનનો મૂળભૂત ઘટક કયો હશે તો કોઈ અણુ હશે, અણુ શાનો બનેલો હશે તો પરમાણુનો હશે, પરમાણુનો બનેલો હશે। ટૂંકમાં આપણે જ્યારે એના છેક છેલ્લામાં છેલ્લા અંશ સુધી જઈએ તો છેલ્લો પરમાણુ આવે, અને જ્યારે કોઈ પણ રસાયણનો બંધારણીય ઘટક એ પરમાણુ હોય તો આપણે પરમાણુનું બંધારણ કેવું છે એ જાણવું આવશ્યક છે। અને એટલા માટે આપણે કેમિસ્ટ્રીના અંદર બીજા નંબરનું ચેપ્ટર પરમાણુનું બંધારણ આપેલું છે। મિત્રો અત્યારે પરમાણુ વિશે જે એક્સપેરિમેન્ટ થયેલા છે, જે સંશોધનો થયેલા છે, એના વિશે પરમાણુ માટેની જે કંઈ માહિતી પ્રાપ્ત થઈ છે એ અત્યારે તો અઢળક માહિતી છે, ઘણી બધી માહિતી છે। પરમાણુ વિશે આપણે બહુ ડીપમાં અભ્યાસ કરી ચૂક્યા છીએ, પણ આપણે આ ચેપ્ટરની અંદર લગભગ 19મી સદીના અંત અને 20મી સદીની શરૂઆત, મતલબ કે પરમાણુ વિશેની જે માહિતી આપણને પ્રાપ્ત થઈ એ તમામ માહિતી, મતલબ કે જે નોંધપાત્ર માહિતી હશે એવી તમામે તમામ નોંધપાત્ર માહિતીથી આપણે શરૂઆત કરવાની છે। સાથે સાથે કેટલાક શરૂઆતના જે એક્સપેરિમેન્ટ છે, બહુ મજા આવે એવા એક્સપેરિમેન્ટ છે, આપણે અહીંયા એક્સપેરિમેન્ટ તો કરી શકીએ એવા નથી, પણ હું તમને પૂરેપૂરા બધા એક્સપેરિમેન્ટ સમજાવવા માટેનો પ્રયત્ન કરીશ। તો શરૂઆતનો આપણો જે ભાગ છે એ એક્સપેરિમેન્ટવાળો છે, અને એના પછી જે આપણે શીખવાના છીએ એ ધીમે ધીમે આધુનિક જે ખ્યાલો છે પરમાણુ વિશેના એ તરફ જવાના છીએ। મિત્રો યાદ રાખો કે આપણી કેમિસ્ટ્રીના અંદર 11મા ધોરણ ના જે શરૂઆતના પ્રકરણો છે, પહેલું ચેપ્ટર લઈએ, બીજું ચેપ્ટર લઈએ, ત્રીજું લઈએ, ચોથું લઈએ, પછી એ જ રીતે એસ વિભાગ, પી વિભાગ, બુક તમે જોજો એટલે તમને ખ્યાલ આવશે, તો આ બધા પાયાના ચેપ્ટરો છે, મતલબ કે તમારી કેમિસ્ટ્રીની શરૂઆત અહીંથી થાય છે। જો તમે બરાબર સારી રીતે આ ચેપ્ટરો સમજ્યા નહીં હો તો તમને આગળ જતો 100% મુશ્કેલી પડશે, બરાબર। અને એટલા માટે તમારે બધાને મારી જે એવો તમને આગ્રહ છે, ખાસ કરીને આ ચેપ્ટરોની અંદર આપણે બરાબર ધ્યાન રાખવાનું, જે 12મા માટે અથવા તો જે આગળ જતો કેમિસ્ટ્રીમાં ઉપયોગી છે એવા મુદ્દાઓ વિશે હું તમને સમય સમય કહેતો રહીશ કે ભાઈ આ 12માની અંદર ઉપયોગી છે અથવા આ કેમિસ્ટ્રી માટે ઉપયોગી છે, આગળ ઉપયોગી છે, બરાબર ને। તો એવા મુદ્દાઓ માટે આપણે એને વધારે હાઇલાઇટ કરીશું અને એની અંદર તમે વિશેષ ધ્યાન આપવાનું છે। જો સૌથી પહેલાં તો પરમાણુનું બંધારણ જોઈએ, એના પહેલાં આ જે પરમાણુ છે તો પરમાણુ વિશેનો, મતલબ એ વખતે પરમાણુ વિશેની સંપૂર્ણ માહિતી નહોતી, પણ પરમાણુ એ કંઈક, પરમાણુ જેવો કોઈ ઘટક છે અથવા તો પરમાણુ જેને આપણે કહીએ છીએ, તો પરમાણુ વિશેનો સૌ પ્રથમ ખ્યાલ ક્યારે, ઈસવીસન પૂર્વે 400 વર્ષ। મિત્રો તમે જાણો છો કે અત્યારે 2000 ચાલી રહ્યું છે, તો એના પહેલાના 400 વર્ષ, મતલબ કે 2400 વર્ષ પહેલા કોણે, તો કેટલાક પ્રાચીન ભારતીયો અને ગ્રીક તત્વવૈજ્ઞાનિકોએ આ જે પરમાણુ વિશેનો ખ્યાલ છે એ રજૂ કરેલો છે। મિત્રો આપણા માટે ગૌરવની વાત કહી શકાય કે એ વખતે પ્રાચીન ભારતીયો, મતલબ કે જે આ વિશેનું જ્ઞાન ધરાવતા હોય, સ્પેસિફિક કોઈ વ્યક્તિ વિશેની વાત કરી નથી,
પણ જે આ વિશેની માહિતી જેમણે રજૂ કરી હતી એવા એક કરતો વધુ સમુદાય હતો અને એટલા માટે પ્રાચીન ભારતીયો આવો શબ્દ વાપર્યો છે. અને બીજું કે ગ્રીક તત્વ વૈજ્ઞાનિકો એમણે પણ આવો દ્રવ્યનો જે સૌથી નાનામાં નાનો ભાગ છે એ પરમાણુ હોય છે એ વખતે પરમાણુ એના પછી શબ્દ આવ્યો પણ એના વિશેનો જે ઉલ્લેખ છે એ આ લોકોએ કરેલો છે. મતલબ કે એ વખતથી પરમાણુ વિશેની થોડી ઘણી માહિતી હતી. મિત્રો હવે જુઓ એકચ્યુઅલી પરમાણુ એટલે શું? તો પરમાણુ શબ્દ આપણે જેને એટમ તરીકે ઓળખીએ છીએ, એટમ એટલે પરમાણુ કહીએ છીએ, ઇંગ્લિશમાં એટમ કહીએ છીએ. વાસ્તવમાં આ જે શબ્દ છે એ ગ્રીક ભાષાનો શબ્દ એટોમિયો, એટોમિયો, આ કેવો ગ્રીક ભાષાનો શબ્દ છે અને એનો અર્થ શું થાય? અવિભાજ્ય અથવા જેનું વધુ વિભાજન શક્ય નથી તેવું. એટોમિયો એ ગ્રીક ભાષાનો શબ્દ છે અને આ શબ્દનો અર્થ એ શું થાય? અવિભાજ્ય અથવા જેનું વધુ વિભાજન શક્ય નથી, જેનું વધુ વિભાજન થઈ શકતું નથી એને અવિભાજ્ય, પણ એમની ભાષામાં એને એટોમિયો. અને એ ટોમિયો શબ્દ ઉપરથી અપભ્રંશ થઈને બનેલો શબ્દ એ એટમ છે, જેને આપણે શું કહીએ છીએ? પરમાણુ તરીકે ઓળખીએ છીએ. બરાબર? તો એકચ્યુઅલી એટમ એ અંગ્રેજી શબ્દ નથી. હા, આપણે એને એટમ એટોમિયોમાંથી એટમ તરીકે એને અભ્રંશ કરીને બનાવેલો શબ્દ છે, પણ વાસ્તવમાં એ ગ્રીક શબ્દ છે અને ગ્રીક શબ્દ એટોમિયો જેનો અર્થ શું થાય? કે અવિભાજ્ય અથવા જેનું વધુ વિભાજન શક્ય નથી તેવું, અને એને આપણે એટમ તરીકે ઓળખીએ છીએ. ચલો જુઓ, હવે પરમાણુ વિશેની સૌથી પહેલામાં પહેલી જે વિધિવત વૈજ્ઞાનિક શબ્દોમાં આપણે કહીએ, આ બધા એના કોઈ ચોક્કસ પુરાવાઓ નથી. અહીંયા આપણે આ બધી જે બાબતો રજૂ કરી એમાં સ્પેસિફિક કોઈ એક વ્યક્તિને આપણે આગળ રજૂ કરીને અથવા તો એને અહીંયા દર્શાવીને એને આ રજૂ કર્યું એવું કહી શકતા નથી. પણ વૈજ્ઞાનિક લેવલે સૌથી પહેલામાં પહેલાં પરમાણુ વિશેનો જે ખ્યાલ છે એ કોણે? ડાલ્ટને આપેલો છે. અને પરમાણુ વિશે એણે પોતાનો જે મત રજૂ કર્યો છે એને આપણે ડાલ્ટનના પરમાણ્વીય સિદ્ધાંત તરીકે ઓળખીએ છીએ. મિત્રો યાદ રાખો કે જે ડાલ્ટનનો પરમાણ્વીય સિદ્ધાંત છે એ પ્રથમ ચેપ્ટરનો મુદ્દો છે. પણ અહીંયા ડાલ્ટને પરમાણુ વિશેનો કેવો ખ્યાલ રજૂ કર્યો, પરમાણુ કેવો હશે, એના ગુણધર્મો કેવા હશે, એની લાક્ષણિકતાઓ કેવી, આ બધા મુદ્દાઓની આપણે અહીંયા ચર્ચા કરવી પડશે. અને ભલે એ પહેલા ચેપ્ટરનો છે પણ છતાં અહીંયા જરૂરી છે, એટલે હું તમને કેટલાક જે ડાલ્ટનના પરમાણ્વીય સિદ્ધાંતના જે મુદ્દાઓ છે એની આપણે અહીંયા ચર્ચા કરીએ પછી આગળ વધીએ. જો મિત્રો, ડાલ્ટનનો પરમાણ્વીય સિદ્ધાંત, અહીંયા આખે આખું સિદ્ધાંતના જે મહત્વના મુદ્દાઓ છે બધા મેં રજૂ કરી દીધા છે, આપણે દરેક મુદ્દાને સમજતા જઈએ. જો ડાલ્ટનના સિદ્ધાંત અનુસાર, ડાલ્ટને તો આખી થિયરી એટલી બધી વિસ્તૃત રીતે, પરમાણુ માટેનો ખ્યાલ એટલો બધો વિસ્તૃત રીતે રજૂ કર્યો છે કે આખે આખું પુસ્તક સપાઈ જાય, પણ આપણે એમાંથી માત્ર એના કેટલાક જે અંશ અથવા જે મહત્વના મુદ્દાઓ છે એ જ અહીંયા આપણે રજૂ કર્યા છે અને એ જ આપણે અહીંયા શીખવાના છીએ. તત્વ જે નાનામાં નાના સૂક્ષ્મ કણોનો બનેલો છે તેને પરમાણુ કહે છે. જો મિત્રો, જે તત્વ છે, દાખલા તરીકે આપણે એમ કહીએ કે તત્વ કોને કહીએ છીએ, તો એક જ પ્રકારના પરમાણુઓનું જે બનેલું છે એને આપણે તત્વ તરીકે ઓળખીએ છીએ. દાખલા તરીકે લોખંડ અથવા આયર્ન, તો એફ ઈના પરમાણુઓ જ્યારે એક જ પ્રકારના બધા જ પરમાણુઓ જ્યારે ગોઠવાતા જાય તો એ તત્વ તરીકે ઓળખાય, અલગ અલગ પ્રકારના પરમાણુઓ જ્યારે જોડાય તો એ સંયોજન તરીકે ઓળખાય. આપણે પ્રથમ ચેપ્ટરની અંદર તમે બધી વિસ્તૃત ચર્ચા એની શીખશો અને એ ઉપરાંત તમે અગાઉ પણ આ બધું શીખેલા છો. ટૂંકમાં તત્વનો જે સૌથી નાનામાં નાનો સૂક્ષ્મ કણ છે અથવા તો તત્વ જે સૂક્ષ્મ કણનો બનેલો છે એને આપણે શું કહીએ છીએ? પરમાણુ કહીએ છીએ. અર્થાત તત્વનું વિભાજન કરતા જઈએ કરતા જઈએ કરતા જઈએ તો અંતે આપણને જે ઘટક મળશે એને પરમાણુ તરીકે ઓળખીએ છીએ.
જે માટે બીજી એક પણ બાબત અહીંયા રજૂ કરી કે દ્રવ્ય અવિભાજ્ય પરમાણુઓનો બનેલો છે. દ્રવ્ય કોને કહીએ છીએ? તો અહીંયા દ્રવ્યનો અર્થ શું થાય? કે જેને દળ છે અને જે અવકાશમાં જગ્યા રોકે છે એને આપણે દ્રવ્ય તરીકે ઓળખીએ છીએ. દરેકે દરેક દ્રવ્યની ખાસિયત તો એની ઓળખે છે કે એનું પોતાનું એક ચોક્કસ દળ હશે અને એ દ્રવ્ય એ અવકાશની અંદર જગ્યા રોકે છે એને આપણે દ્રવ્ય તરીકે ઓળખવાના. અને આવું દ્રવ્ય એ કેવું? અવિભાજ્ય પરમાણુઓનું બનેલું હોય છે. અથવા આપણે એમ કહીએ કે દ્રવ્યનું જો વિભાજન કરતા જઈએ તો જે સૌથી છેલ્લામાં છેલ્લો ઘટક મળશે એ શું હશે? પરમાણુ હશે. અને પરમાણુ કેવો હશે? તો અવિભાજ્ય હોય છે. ડાલ્ટન અહીંયા જ ખોટો હતો. આપણે તો જાણીએ છીએ કે પરમાણુ તો વિભાજ્ય છે. પરમાણુ એ સૂક્ષ્મ કણોનો, પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોન અને એના સિવાયના પણ બીજા ઘણા બધા કણનો બનેલો છે. પણ ડાલ્ટનના મતે, ડાલ્ટન એ વખતે એવું માનતો હતો કે જે પરમાણુ છે કેવો છે? અવિભાજ્ય છે. એનું ફરીથી આગળ વિભાજન થતું નથી, બરાબર નક્કર છે. અને એવો દ્રવ્યનો સૌથી નાનામાં નાનો ભાગ એ પરમાણુ છે. જો અહીંયા ડાલ્ટન માત્ર અહીંયા જ ખોટો છે, બાકી બીજી બધી જ બાબતો જે ડાલ્ટને રજૂ કરી એ બધી સાચી જ છે. કોઈ પણ એક જ તત્વના બધા જ પરમાણુઓનું દળ અને ગુણધર્મો સમાન હોય છે. જો દાખલા તરીકે એક જ તત્વ, ધારો કે તમે કોલસો લીધો, તો કોલસાની અંદર એક જ પ્રકારના પરમાણુઓ, કોલસાની અંદર કયા કયા પરમાણુઓ હશે? બધા કાર્બનના જ પરમાણુઓ હશે. આ રીતે બધા કાર્બનના જ પરમાણુઓ ગોઠવાયેલા હશે. હવે તમે જુઓ કે અહીંયા બધા જ પરમાણુઓનું દળ, આ કાર્બનનું દળ જેટલું હશે એટલું જ આનું હશે, એટલું જ આનું હશે, એટલું જ આનું, દરેકે દરેકનું દળ સરખું હશે. ગુણધર્મો પણ સમાન હશે. જેવી લાક્ષણિકતા આ કાર્બનની છે એવી જ લાક્ષણિકતા આની હશે, એવી જ ત્રીજાની હશે, એવી બધાની હશે, બરાબર ને? પરંતુ અન્ય તત્વ કરતો અલગ હોય છે. શું? તો અન્ય તત્વની અંદર રહેલા જે પરમાણુઓ છે એનું દળ અને એના ગુણધર્મો અલગ અલગ હશે. દાખલા તરીકે તમે અહીંયા કોલસો લીધો, કોલસાની અંદર તમે બધા કાર્બનના પરમાણુ લીધા, તો તમે જાણો છો કાર્બન પરમાણુનું દળ કેટલું? તો અહીંયા 12 ગ્રામ પ્રતિ મોલ જેટલું દર શાવો છો, બરાબર ને? તો અહીંયા આ બધાના દળ સરખા, આનું 12, આનું 12, આનું 12, બધા કાર્બન જેટલા જેટલા હશે એ બધાનું દળ 12 છે. એના ગુણધર્મો બધાના સરખા છે. પણ માની લો કે તમે બધા રીતે ઓક્સિજન લીધા, તો અહીંયા ઓક્સિજન નું જે દળ છે એ આપણે કેટલું 16 લઈએ છીએ, 16 ગ્રામ પ્રતિ મોલ લઈએ છીએ. તો એક તત્વના જે પરમાણુઓ છે એના દળ અને ગુણધર્મો એ બીજા તત્વના જે પરમાણુઓ છે એના દળ અને ગુણધર્મોથી અલગ હોય છે. જો અહીંયા કહ્યું છે કે તત્વના પરમાણુનું દળ નિશ્ચિત હોય છે. કોઈ પણ તત્વ લો, કાર્બન લીધો, નાઇટ્રોજન લીધો, ઓક્સિજન લીધો, સલ્ફર લીધો, ફોસ્ફરસ લીધો, કોઈ પણ લીધો, તો એમની અંદર રહેલા દરેકે દરેક પરમાણુનું દળ નિશ્ચિત હોય છે, ચોક્કસ હોય. અને એ દળ એ બીજા દળ કરતો કઈક રીતે અલગ પડતું હશે. અલગ હોય કે ના હોય પણ દળ નિશ્ચિત હોય છે. ચલો એના પછી કહ્યું છે કે જુદા જુદા તત્વોના પરમાણુઓ ચોક્કસ પ્રમાણમાં જોડાઈને સંયોજનો બનાવે છે અને સંયોજનમાં રહેલા પરમાણુઓ નિશ્ચિત સંરચના ધરાવે છે. જો મિત્રો યાદ રાખજો, દાખલા તરીકે અહીંયા બતાવ્યું છે કે જુદા જુદા તત્વના પરમાણુઓ H2 પ્લસ O2 અવસ્થા નથી લેતા. અહીંયા કહ્યું છે કે જુદા જુદા તત્વના પરમાણુઓ ચોક્કસ પ્રમાણમાં જોડાઈને સંયોજનો બનાવે છે અને સંયોજનમાં રહેલા પરમાણુઓ નિશ્ચિત સંરચના ધરાવે છે. જો અહીંયા H2 અને O2 આ પરમાણુ એકબીજા સાથે જોડાય અને એમાંથી શું બનશે? તો H2O બને છે. જો યાદ રાખો કે જે સંયોજન બન્યું, અહીંયા સંયોજન કયું બન્યું? H2O બન્યું. તો સંયોજનમાં રહેલા પરમાણુઓ નિશ્ચિત સંરચના ધરાવે છે. એમની સંરચના કેવી છે? H કેટલા? 2. O કેટલા? 1. તમે જુઓ અહીંયા ભલે તમે H2 લીધા હતા, ભલે તમે O2 લીધા હતા, પણ જ્યારે
એ જોડાય ત્યારે ચોક્કસ પ્રમાણમાં જોડાવાના અને ચોક્કસ પ્રમાણમાં જોડી અને આ રીતે નિશ્ચિત સંરચના બનાવે છે. એચ ટુઓ લીધા એ જ રીતે એચ ટુ પ્લસ એન ટુ એન એચ થ્રી, બરાબર ને? આપણે સંતુલન અહીંયા કર્યું નથી સમીકરણનું, પણ અહીંયા સંતુલન કરવા મતલબ કે સંખ્યા આપણે ચોક્કસ લાવવા માટે શું કરીશું, અહીંયા આને બે વડે ગુણીશું અને ત્રણ વડે ગુણીશું. તો આ રીતે આ પ્રકારના સંયોજન બનાવશે અને જે સંયોજન હશે એમાં પરમાણુઓ નિશ્ચિત સંરચના ધરાવે છે, ચોક્કસ પ્રમાણમાં એ જોડાયેલા હશે. સૌથી અને છેલ્લો મુદ્દો બહુ મહત્વનો, રાસાયણિક પ્રક્રિયા દ્વારા પરમાણુની ફેર ગોઠવણી શક્ય છે પરંતુ તેનું સર્જન કે વિનાશ શક્ય નથી. બહુ મહત્વનો મુદ્દો અહીંયા રજૂ કર્યો છે એણે કે કોઈ પણ પ્રક્રિયા થાય તો એ પ્રક્રિયા દરમિયાન જે પરમાણુઓ છે એની ફેર ગોઠવણી થાય છે. જો દાખલા તરીકે એચ ટુ, તમે બંને એચ પરમાણુઓ રાસાયણિક બંધથી જોડાયેલા હતા, ઓ ટુ તો એની અંદર બે ઓક્સિજન પરમાણુઓ દ્વિબંધથી જોડાયેલા છે, પણ જ્યારે એચ ટુઓ બને તો શું થાય? આ રીતે જો એ બંધ બધા બદલાઈ ગયા, એચ અને એચ વચ્ચેનો બંધ તૂટી ગયો પણ એચ અને ઓ વચ્ચેનો બંધ બની ગયો, એ જ રીતે આ એચ અને ઓ વચ્ચેનો બંધ બની ગયો. જો અહીંયા શું થયું? એની ગોઠવણી બદલાઈ છે. યાદ રાખો કે અહીંયા કોઈ પણ પદાર્થનું, કોઈ પણ પરમાણુ મતલબ પ્રક્રિયા દરમિયાન કોઈ પણ નવું સંયોજન એનું સર્જન કે વિનાશ શક્ય નથી. આ એનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતરણ થાય છે. તો આજે આપણે વાત કરી એ ડાલ્ટનના પરમાણ્વીય સિદ્ધાંત માટેની વાત કરી, જે તમે હજુ પણ આનાથી કદાચ વધારે સારી રીતે બહુ વિગતથી તમે પ્રથમ ચેપ્ટરની અંદર શીખવાના છો. આપણે અહીંયા પરમાણુનો જ્યારે અભ્યાસ કરીએ છીએ ત્યારે પરમાણુ માટેનો જે ડાલ્ટનનો ખ્યાલ છે એ કેવો હતો એ મુદ્દાઓને આપણે અહીંયા રજૂ કર્યા છે. હવે આપણે થોડાક એનાથી આગળ વધીએ. આપણે જાણીએ છીએ કે ડાલ્ટને જે પરમાણુ માટેનો ખ્યાલ રજૂ કર્યો, મેં તમને પહેલાં જ કહ્યું કે એનો આ એક જ મુદ્દો ખાલી ખોટો પડ્યો. કયો? કે જે પરમાણુ છે અવિભાજ્ય છે, પરમાણુનું આગળ વિભાજન થતું નથી, એ બાબતે ડાલ્ટન ખોટો છે. પણ અહીંયા આ બધા જે મુદ્દાઓ છે એ સંપૂર્ણ રીતે સચોટ રીતે એણે સમજાવેલા છે. એ સિવાય પણ બીજા કેટલાક સિદ્ધાંતો એણે આપેલા છે અને સિદ્ધાંતો પણ આ સિદ્ધાંત ખૂબ સારી રીતે સમજાવી શકે છે. આપણે આગળ જોઈએ.